વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના મહાત્મા ગાંધીનગર ગ્રુપ ખાતે વિવિધ વિસ્તારોના દુકાનો માટે હરાજી કરવામાં આવી હતી, જેમાં કુલ 125 જેટલી દુકાનો માટેની હરાજી સામે 10 દુકાનો માટે જ અરજીઓ આવી હતી, જેમાં 8 દુકાનોની હરાજી થઈ હતી. શું હતું આજે કાર્યક્રમ? કરવામાં આવી હતી. એમાં હરાજી પ્રમાણે અમે જે પ્રમાણે ઓક્શનમાં ભાવ લીધેલો એમાં સારી રીતે રહ્યું બધું, પણ અમારે જે પ્રમાણે ભાવ જોતો હતો એ પ્રમાણે ભાવ ના એટલે અમે ઓક્શનમાં એટલે હરાજી બજાર ભાવ કરતા ઓછો ભાવ ના બજાર ભાવ કરતા સિમિલર હતું, સારું રહ્યું બધી રીતે. જે દુકાન અમારે લેવાની તેમાં બધા વધુ ભાવ હતો એટલે અમે એમાં બોલી વધારે બોલી શક્યા નથી. શું નામ સાહેબ આપણું? કેતન શાહ. સર આજ ક્યા હુઆ થા યહાં પે કિસકી હરાજી હોને વાલી? આજે જે દુકાની હરાજી બોલે મે વાય કે અંતર્ગત બની હુઈ દુકાનો કી હરાજી. ઓર કિતને યહાં પે લેનદાર આયે થે? 10 આયે થે, 10 દુકાન કે લિયે. એક મિનિટ એક મિનિટ ફરી. આજે જે દુકાની હરાજી કરવામાં આવી છે એની વિશે. આજે કેટલી દુકાનોની હરાજી થઈ હતી ને કેટલા દુકાનોની હરાજી? 125 માટે રાખી હતી, 10 દુકાનો માટે અરજદારો આવેલા હતા. એમાંથી કેટલી દુકાનોની હરાજી થઈ છે? લોકોએ લઈ. કયા કયા વિસ્તારની હતી સર? સયાજીપુરા, કારેલી બાગ, અટલાગરા. આવું દર વર્ષે આવે છે સાહેબ? ના, દર વર્ષે જ્યાં સુધી નહીં વેચાતા સુધી રાખીશું. ઓકે. શું નામ સાહેબ આપણું? એનજી પરીખ. આપણો હોદ્દો સાહેબ? કાર્યપાલક. હતા અને શેના માટે આવ્યા હતા? હું ગાંધીનગર ગૃહમાં જુબેલી પાક માટે આવી પાસ આવી હતી અને દુકાનની હરાજીમાં ભાગ લેવા માટે. તો આપે પણ દુકાન લીધી છે? મેં પણ દુકાન. કયા વિસ્તાર માટે? તમે ટીપી 1 એફપી 109માં લીધી છે, દુકાન નંબર 11, સયાજીપુરા. મેડમ કાર્યક્રમ કેવો રહ્યો આજનો? કાર્યક્રમ સારો હતો અને જોવાની પણ બહુ મજા આવી. કોમ્પિટિશન આ વખત સારી હતી. મતલબ મેડમ આ જે દુકાન મળી છે કેટલા સમય માટે મળી છે તમને? આજે હરાજીમાં દુકાન શું નામ આપનું? રોહિત જ્યોતિકા હસમુખભાઈ.